જે પોલીસ સતત રાજ્યના શાંતિ અને સુરક્ષા માટે નિષ્ઠા સાથે પોતાનું કર્તવ્ય નિભાવે છે, જે પોલીસ નિસ્વાર્થ ભાવે પ્રજાની મદદ માટે દિવસ રાત દરેક વાતાવરણ અને દરેક પરિસ્થિતિમાં ખડેપગ રહે છે, તે પોલીસના જવાનોના જુસ્સાને અડીખમ રાખતો કાર્યક્રમ સુરત પોલીસ દ્વારા યોજાયો હતો. ગૌરવ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં પોલીસના જાંબાઝ કર્મયોગીઓએ કરેલી કાબિલે દાદ કામગીરી બદલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા ગૌરવ સમારોહ કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કોરોનાના કપરા કાળ દરમિયાન પોલીસ જવાનોએ કરેલી કામગીરીને યાદ કરીને અભિનંદન પાઠવ્યા હતા. એ બુકમાં લખ્યું છે કે હું પોલીસ છું, સેવા, શૌર્ય, સાહસ અને શાંતિનો પ્રરાય છું. હું પોલીસ છું, ઠંડી હોય કે તડકો કે હોય વરસાદ, કશું નડતા નથી મને. ડ્યુટી પર જ્યારે હું ઊભો હોઉં ત્યારે સ્વજનો અડતા નથી મને. હું પોલીસ છું, વીરતા, શક્તિ, માનવતા અને સંગાતનો પર્યાય છું. હું પોલીસ છું, સેવા, શૌર્ય અને સાહસનો જો કોઈ રંગ હોઈ શકે તો એ ખાકી જ હોઈ શકે. હું પોલીસ છું. આ ખાકી વર્દી જેને પહેરેલી છે એ સૌ લોકોને હું માત્ર એક જ વાત કહેવા આવેલો છું કે આખા ગુજરાતના સૌ લોકોને તમારી ઉપર ખૂબ જ ગર્વ છે અને આ ગર્વથી ક્યાંક ને ક્યાંક ગુજરાત આજે દેશભરમાં શાંતિ, સલામતી અને સુરક્ષામાં દેશમાં અવ્વલ નંબર પર છે. જે લોકોએ સારી કામગીરી કરી છે તેને હું વિશ્વાસ અપાવું છું ગૃહમંત્રી તરીકે કે તમારે કોઈની પાસે ભલામણ કરાવવા નહીં જવી પડે. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા ગૌરવ સમારોહ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે. પોલીસ કર્મચારી હોય કે પીએસઆઈ હોય કે લગભગ એવા અધિકારીઓ માટે રહેવાની જે વ્યવસ્થા છે એ તદ્દન નબળી છે. મેં હર્ષભાઈ ગૃહમંત્રી બન્યા એટલે મેં પહેલે જ વાર એમને કહ્યું કે તમે બે પ્રકારના મકાન બનાવો. એક તો એ નોકરી દરમિયાન રહેવા માંગતા હોય એટલો સમય એને મકાન મળે, અને બીજું મકાન એને કાયમી ધોરણે જોઈતું હોય કે શહેરમાં રહેતો હોય તો રિટાયર થાય ત્યાં સુધી રહે ને ત્યાર પછી પણ એનું પોતાનું મકાન થઈ જાય. પછી અલગ જગ્યાએ કામ કરતો હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં શિક્ષક હોય, નર્સ હોય, પોલીસ હોય, તો એમની માંગણી હોય ત્યાં પણ પતિ જ્યાં કામ કરતો હોય ત્યાં એની બદલી એના પતિને ઘરી આપવી જોઈએ. અને એમાં લગભગ 4500 જેટલા ઓર્ડર પણ થઈ ગયા અને જેટલી અરજીઓ આવતી જાય છે એનો નિકાલ પણ થતો જાય છે. હું આપને વિશ્વાસ અપાવું છું કે આપના કોઈ પણ કામમાં અડધી રાતે તમને જ્યારે પણ મારી જરૂર પડે તમે મારો સંપર્ક કરજો, હું આજીવન તમારા માટે ઉભો છું. ગુજરાતની જનતાને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમના માટે ગુજરાત સરકાર છે કટિબદ્ધ. જય જય ગરવી ગુજરાત.